પૂણા ગામ સિલિકોન પેલેસ પાસેથી પસાર થતી ઓટોરિક્ષાને આંતરીને ચાલક અને મુસાફરોને ચપ્પુની અણીએ લૂંટી લેવાની ઘટનામાં લૂંટારૂઓ કે જે ઓટોરિક્ષામાં આવ્યા હતા તેના ચાલકની પૂણા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા તેણે આ લૂંટમાં એક સાપ્તાહિકનો પત્રકાર પણ સામેલ હોવાની કબૂલાત કરતા પોલીસે સાપ્તાહિકના પત્રકારની પણ ધરપકડ કરી હતી. ગત તારીખ 23મી મેના રોજ 10:30 વાગ્યાના અરસામાં પૂણા ગામ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અને રત્નકલાકાર તરીકે નોકરી કરતા ભરત લાંભાણિયા તેમની પત્ની માતા અને સંતાનો સાથે એક ઓટોરિક્ષામાં બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સિલિકોન પેલેસ પાસે એક ઓટોરિક્ષામાં આવેલા ઈસમોએ ચપ્પુની અણીએ આ પરિવાર ઉપરાંત એક મુસાફર અને ઓટો ચાલકને માર મારી 42,300ની મત્તાની લૂંટ ચલાવી હતી. તો આ ઘટનામાં પોલીસે ગત 28મી મેના રોજ કામરેજના વાવ ગામે રહેતા ઉમેશ વશરામ દેવી પૂજકની ધરપકડ કરી હતી અને પોલીસે આ ઈસમ પાસેથી લૂંટાયેલા દાગીના પણ કબજે કર્યા હતા. દરમિયાન પૂણા પોલીસે બીજા ઈસમની પણ ધરપકડ કરી હતી જેમાં પૂણા ગામ ખુશાલ એપાર્ટમેન્ટમાં રહેતો ગિરિરાજ ઉર્ફે નાદરસિંહ ઉર્ફે નારાયણસિંહ મિહનસિંહ ઉકલની રિક્ષામાં લૂંટારો આવ્યા હોવાનું બહાર આવતા જ પોલીસે તેની અટકાયત કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના રિમાન્ડ આપ્યા હતા. અને રિમાન્ડ દરમિયાન રિક્ષાચાલક ગિરિરાજે પૂણા ગામ અભયધામ પાછળ આવેલ સુરતીનગરમાં રહેતા અને સાપ્તાહિક પત્રકાર એવા ધવલ અરુણ સોલંકી પણ લૂંટમાં સામેલ હોવાની કબૂલાત કરતા તાત્કાલિક પૂણા પોલીસે ધવલના ઘરે જઈ તેને ઉચકી લીધો હતો. ગઈ તારીખ 23/5/15 ના રોજ એક રિક્ષામાં લૂંટનો બનાવ બનેલો. તેની અંદર ઉમેશ વાઘરી અને ગિરિરાજ એ બે આરોપીઓ મુદ્દામાલ સાથે પકડી પાડેલા. એ આરોપીની પૂછપરછ દરમિયાન આ જે બનાવમાં બીજો જે તોમતદાર છે એ ધવલ સોલંકી, જે સિટી વિજિલન્સ બુલેટિન નામનું દૈનિક પત્ર ચલાવે છે, એ તે જે ચલાવે છે તેની દોરવણી હેઠળ આ લૂંટનો બનાવ બનેલો છે. એમાં ધવલને મેં આજ રોજ 1 તારીખ કાલે અટક કરવામાં આવેલ છે. ધવલને જે આ લોકોના જે ગુનો કરવામાં મદદગારી કરતો હતો એને મોકલતો હતો અને એની અંદર એની સંડોવણી માલુમ પડેલ છે. પૂણા પોલીસ પણ ધવલ સોલંકી દ્વારા આ ચોરાયેલ ગુનાઓ અંગે પીડિતને પોલીસ મથકે આવીને ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ, સુરત.